તેઓએ આપણને અહીં એક બહુપદી આપી છે. આ ત્રણ ઘાતવાળી બહુપદી છે. તેઓ આપણને કહે છે કે નીચેના આલેખમાં બહુપદીના બધા જ શૂન્ય અથવા એક્સ અંતઃખંડનું આલેખન કરો. તો હવે આપણે એક્સ ની એવી કિંમત શોધીએ જે આ પી ઓફ એક્સ ને શૂન્ય બનાવે, કારણ કે તે આ બહુપદીના શૂન્ય થશે. ત્યારબાદ આપણે તે કિંમતોનું આલેખન કરીશું. તો તમે વિડીયો અટકાવો અને તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો. તેના માટે આપણે આ બહુપદીના અવયવ પાડવાનો પ્રયત્ન કરીએ. અહીં આ ત્રણ ઘાતવાળી બહુપદી છે. આપણે એક્સ ની એવી કિંમતો શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ જેના માટે પાંચ એક્સ નો ઘન વત્તા પાંચ એક્સ નો વર્ગ ઓછા ત્રીસ એક્સ બરાબર શૂન્ય થાય. તે આપણે ડાબી બાજુના અવયવ પાડીને કરીશું. સૌ પ્રથમ એ જોઈએ કે આ દરેક પદમાં કંઈક સામાન્ય છે કે નહીં. પાંચ એક્સ વડે વિભાજ્ય હોય એવું લાગે છે, તેથી દરેક પદમાંથી પાંચ એક્સ ને સામાન્ય લઈએ માટે અહીં પાંચ એક્સ લખીશું. પાંચ એક્સ ના ઘનમાંથી પાંચ એક્સ ને લઈએ તો આપણી પાસે એક્સ નો વર્ગ બાકી રહે. પાંચ એક્સ ના વર્ગમાંથી પાંચ એક્સ ને લઈએ તો આપણી પાસે એક્સ બાકી રહે માટે અહીં વત્તા એક્સ, અને પછી ત્રીસ એક્સ માંથી પાંચ એક્સ ને લઈએ તો આપણી પાસે છ બાકી રહે, તેથી અહીં ઓછા છ, તેના બરાબર શૂન્ય. તો હવે આપણી પાસે પાંચ એક્સ ગુણ્યા બે ઘાત વાળી બહુપદી છે. તેના અવયવ પાડવા એવી બે સંખ્યાઓ વિશે વિચારીએ જેનો સરવાળો એક થતો હોય. તમે અહીં આના સહગુણક તરીકે એક ની કલ્પના કરી શકો, તેમજ તે બે સંખ્યાઓનો ગુણાકાર ઋણ છ થવો જોઈએ. તે સંખ્યાઓ ત્રણ અને ઋણ બે હોય શકે માટે આ બહુપદીને ફરીથી લખીએ. પાંચ એક્સ ગુણ્યા એક્સ વત્તા ત્રણ ગુણ્યા એક્સ ઓછા બે અને તેના બરાબર શૂન્ય. જો તમને આ નવું લાગતું હોય તો તમે ખાન એકેડમી પર દ્વિઘાત સમીકરણના અવયવ કઈ રીતે પાડી શકાય તેનો વિડીયો જોઈ શકો. હવે એક્સ ની કઈ કિંમત આ પદાવલીને શૂન્ય બનાવે છે તે જોઈએ. તમે કહી શકો કે પાંચ એક્સ બરાબર શૂન્ય હોઈ શકે, કારણ કે જો અહીં એક્સ બરાબર શૂન્ય હોય તો શૂન્ય ગુણ્યા કંઈ પણ શૂન્ય જ થાય માટે અહીં લખીએ પાંચ એક્સ બરાબર ઝીરો. જો તમે સમીકરણની બંને બાજુ પાંચ વડે ભાગાકાર કરો તો તમને એક્સ બરાબર શૂન્ય મળે, તે યોગ્ય છે. જો એક્સ બરાબર શૂન્ય હોય તો અહીં આ પદ શૂન્ય થાય, અને પછી આ બે પદ કયા છે તે મહત્વનું નથી, કારણ કે શૂન્ય ગુણ્યા કોઈ પણ સંખ્યા શૂન્ય જ થાય. ત્યારબાદ બીજી શક્યતા આ હોઈ શકે, એક્સ વત્તા ત્રણ બરાબર ઝીરો, એક્સ વત્તા ત્રણ બરાબર શૂન્ય. જો બંને બાજુથી ત્રણ ને બાદ કરીએ તો આપણી પાસે એક્સ બરાબર ઋણ ત્રણ બાકી રહે, અને પછી એક શક્યતા આ હોઈ શકે, એક્સ ઓછા બે બરાબર ઝીરો. જો બંને બાજુ બે ને ઉમેરીએ તો આપણી પાસે એક્સ બરાબર બે બાકી રહે. આમ આપણે એક્સ ની ત્રણ એવી કિંમતો શોધી જે આ બહુપદીને શૂન્ય બનાવે છે. તે આ બહુપદીના શૂન્યો થશે, એટલે કે એક્સ અંતઃખંડ થશે. તેમાંની એક કિંમત એક્સ બરાબર શૂન્ય છે, બીજી કિંમત એક્સ બરાબર ઋણ ત્રણ છે, અને ત્રીજી કિંમત એક્સ બરાબર બે છે. આમ આપણે અહીં આ પ્રશ્ન પૂર્ણ કર્યો, પરંતુ તમે આ ત્રણ કિંમતો પરથી વિચારી શકો કે તેનો આલેખ કઈ રીતે આવશે, કારણ કે બહુપદીના આલેખ પાસે આ બિંદુઓ આગળ એક્સ અંતઃખંડ હશે. તેથી બહુપદીનો આલેખ કંઈક આ પ્રમાણેનો હોઈ શકે આ રીતે, અથવા તે કંઈક આ પ્રમાણેનો પણ હોઈ શકે આ રીતે. હવે આ બહુપદીના આલેખનો આકાર ખરેખર કેવો આવશે તે શોધવા આપણે આ અંતઃખંડની વચ્ચે એક્સની કેટલીક કિંમતો શોધવી પડે. તેનાથી આપણને આલેખનો સામાન્ય આકાર ખ્યાલ આવી જશે.